સૌ મિત્રો સ્વજનો વિચાર ક્રાંતિ અભિયાનના સૌ સભ્યો આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે। આજની વાર્તા ક્યારેક સજ્જનોની ના પણ ફાયદાકારક હોય છે। મિત્રો આપણે ક્યારેક ક્યારેક કોઈની પાસે જ્યારે મદદ માંગવા જઈએ છીએ, કોઈની પાસેથી કંઈક લેવા માટે જઈએ છીએ, ત્યારે ક્યારેક ક્યારેક આપણે ના સાંભળવી પડે છે। આવું નહીં થાય, આવું હું નહીં કરું, આમાં ઉપયોગી નહીં થાવું, પણ એ પણ ફાયદાકારક હોય છે એવું મનોવિજ્ઞાન કહે છે। અને આ વાતને સમજાવવા માટે મારે એક પંચતંત્રની વાર્તા કહેવી છે। મિત્રો પંચતંત્રની વાર્તા એટલે તમને સૌને ખબર છે કે પશુ પક્ષી અથવા તો નિર્જીવ વૃક્ષો કે પથ્થર કે એવી વાતો આવતી હોય અને એની અંદર ક્યારેક ક્યારેક વૃક્ષો બોલતા હોય, પશુ પક્ષી બોલતા હોય એવી પણ વાત કેવી પડે, પણ વાર્તાનો કન્સેપ્ટ એ આપણા સમાજની ભૂમિકામાં બહુ ઉપયોગી બનતો હોય છે। ઘણા વર્ષો પહેલાની વાત છે, કોઈ એક વખત એક પક્ષીઓનું ટોળું પોતાને માળો બાંધવાનો હતો અને એ માળો બાંધવા માટે એ જુદી જુદી જગ્યાએ ફરતા હતા। બરોબર એ વખતે એક નદીના કિનારા ઉપર એક બહુ મોટું ઝાડ હતું અને એ ઝાડ બહુ સારું લાગ્યું, એટલે બધા પક્ષીઓને એમ થયું કે આ ઝાડ ઉપર આપણે આપણો માળો બાંધીએ તો આપણને બહુ કુદરતી વાતાવરણ મળશે અને આપણને બહુ મજા આવશે। એટલે તરત જ બધા પક્ષીઓ ભેગા થઈ અને એ ઝાડને જઈને પૂછ્યું કે અમે તમારો અહીંયા માળો બાંધવા માંગીએ છીએ અને તમારા આશ્રયે રહેવા માંગે। ત્યારે એ વૃક્ષ કીધું કે ના, હું તમને માળો બનાવવાની હા નથી પાડતી। વૃક્ષો બોલે છે, વૃક્ષો બોલે છે એટલે એનો અર્થ એ થયો કે કોઈ ને કોઈ ભૂમિકા ઉપર એને એમ કીધું કે હું અહીંયા તમને માળો બનાવવા માટેની છૂટ નથી આપતો। ત્યારે ફરીવાર પક્ષીઓ એમ કીધું કે બહુ સારી જગ્યા છે, શું કામ તમે ના પડો છો? નહીં, એમણે એમ કીધું કે નહીં, હું તમને અહીંયા માળો બનાવવા નહીં આપું, કારણ કે હું ચોક્કસપણે કહું છું કે હું મારા એક વખતના નિર્ણય પછી ફેરફાર કરતો નથી। પક્ષીઓને એમ થયું કે આ વાતમાં સમજતું જ નથી ઝાડ, ચાલો કાંઈ વાંધો નહીં, એક ઓર મૂકી દો, ભલે અભિમાન રહ્યો એનું। એ બાજુમાં થોડેક દૂર એક બીજું ઝાડ હતું અને એમાં જઈને પૂછે છે કે અમે તમારો માળો બાંધવા માંગીએ છીએ તો માળો બાંધવા દેશો? ત્યારે એ પક્ષી કીધું કહો કોઈ વાંધો નહીં, તમે માળો તમે અહીંયા માળો બાંધો, મને ખૂબ મજા આવશે અને તમારો કિલકિલાટ હશે તો મને પણ સ્ફૂર્તિ રહેશે અને તમે ખરેખર અહીંયા માળો બાંધશો તો મને ખૂબ ગમશે। બધાએ ત્યાં માળો બાંધો, થોડા સમય પૂરતા તો બધા રહ્યા, પણ જ્યારે ચોમાસાનો પીરિયડ આવ્યો અને ચોમાસાના પીરિયડમાં કોઈ એક વખતે બહુ વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો કે જે ખરેખર નદીના એ કાંઠા ઉપર જે ઝાડ હતું કે જેના ઉપર એ પહેલાં ગયા હતા એ ઝાડ પડી ગયું અને તણાવવાની શરૂઆત થઈ। ત્યારે એ ઝાડ જતા જતા બોલ્યું કે મારા મિત્રો પક્ષીઓ, મેં તમને કીધું હતું કે અહીંયા માળો બાંધતા નહીં, એની પાછળનું કારણ એ હતું કે હું વયોવૃદ્ધ થઈ ગયો હતો, મારા મૂળિયા ઢીલા થઈ ગયા હતા, નદીના કાંઠા ઉપર હું છું એટલે ગમે ત્યારે બહુ વધારે વરસતો વરસાદ થાય, એટલે ખરેખર હું ટકી શકું પણ નહીં, એ મને ખબર હતી અને ખબર હતી એટલે એ વખતે તમારું પણ મૃત્યુ ન થાય એટલા માટે મેં તમને ના પાડેલી। બધા પક્ષીઓ વિચારમાં લેગા કે આપણને જ્યારે ના પાડતા હતા ત્યારે એમ લાગતું હતું કે એને અભિમાન છે કે આપણને માળો બાંધવા માટેની છૂટ નથી આપતા, પણ હકીકતમાં એ તો બહુ વિચારક હતું અને એ તો આપણા મૃત્યુ નહીં પણ આપણા જીવવાના સંદર્ભમાં વિચાર કરતું હતું કે તમે અહીં જો માળો બાંધશો તો તમે વહેલા મરી જશો, એને બદલે તમે ત્યાં માળો બાંધો તો તમને ખૂબ ફાયદો થયો। ત્યારે પક્ષીઓએ ભેગા થઈને કીધું કે ક્યારેક ક્યારેક આ ઘટાદાર વૃક્ષોને આપણે બીજી રીતે કહીએ તો ખૂબ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ, ખૂબ વિદ્વાન વ્યક્તિઓ ક્યારેક ક્યારેક આપણને અમુક કામ કરવા માટે જ્યારે ના પાડતી હોય કે આ કામ કરાય નહીં, આ કામ ન કરો,
તમે એ કામ કરશો તો હું સહયોગ નહીં આપું, ત્યારે એની પાછળનું કારણ પણ એક મોટિવેશન જ હોય છે. એટલે કે કોઈને કોઈ એને કોઈ પ્રોત્સાહન આપવાની જ વાત હોય છે. એનો નાશ થવાનો હોય, એને તકલીફ પડવાની હોય, એને મૂંઝવણ થવાની હોય માટે જ ના પાડતા હોય. કારણ કે એ તો અનુભવી છે, વિદ્વાન છે, જ્ઞાની છે, પણ આપણે એનો અર્થ એવો કરીએ છીએ કે એ વ્યક્તિ અહમી છે, આપણને જવાબ આપતી નથી, પોતાની પાસે ખૂબ છે તો એ મદદ નથી કરતી. હકીકતમાં યાદ રાખો કે વાર્તાનું આપણે જે હેડિંગ એમ કહે છે કે કોઈ પણ વખતે વિદ્વાન કે કોઈ અન્ય વ્યક્તિઓ, સજ્જન વ્યક્તિ જ્યારે ના પાડે, ત્યારે આપણે પણ સમજી લેવું કે એમાં આપણું હિત જ સમાયેલું છે એમ માનીને પણ એનું સન્માન કરવું. દરેક માતા પિતા પણ ક્યારેક ક્યારેક પોતાના સંતાનોને અમુક કામ કરવાની ના પાડે છે. આવું ના કરાય, બેટા હું તને એમાં મદદ નહીં કરું, તું પૈસા લઈ જાય બરોબર છે, પણ તારા અભ્યાસના પુસ્તકો ખરીદવા માટે, તું ગમે તેવું ખાવા માટે પૈસા લઈ જાય તો વ્યાજબી નથી. તો આવી જ્યારે વાત કરતા હોય ત્યારે સંતાનોએ હંમેશા યાદ રાખવું કે આપણા સ્વજનો અથવા તો વધારે પડતા સ્વજનો આપણને જે કાંઈ વાત કરતા હોય એ આપણા ભલા માટે જ વાત કરતા હોય, એવું દરેક બાળકોએ વિદ્યાર્થીઓએ વાત કરવી જોઈએ. અને સાથોસાથ માતા પિતા અને શિક્ષકોએ પણ સજ્જન બનીને વાત કરવી જોઈએ. પોતાનો સ્વાર્થ નહીં, પણ સંતાનોને વિદ્યાર્થીઓને વધારે ફાયદો શેમાં છે એવી જ વાતો કરવી જોઈએ એમ આ વાર્તા આપણને સૂચન કરે છે. મિત્રો, કેટલી નાની વાત પણ બોધનું મૂલ્ય કેટલું. હું જે અત્યારે મોટાભાગની વાતો પસંદ કરું છું એ ખાસ કરીને યુવા પેઢીને તાકાતવાળી થવાના અનુસંધાનમાં વાત કરું છું. આ વાર્તા પણ તમને ખૂબ ઉપયોગી થશે. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા.